राजकोट थी जप्त करायेला 8 किलो चरस मामले चरस साथे झड़पायेला 4 आरोपी ने कोर्ट में रजू कराया। तमाम 4 आरोपी 14 दिवस रिमांड मंजूर थया छे। चरस खरीद वेचाण अंगे तपास करवामां आवशे। आरोपी की पूछपरछ में मोटा खुलासा थाय तेवी शक्यता छे। आ विषय वधु जानकारी माटे रक्षित फोन लाइन पर जोड़ाया छे। जी रक्षित, जे चरस जे झड़पायो छे ते मामले शुं कार्यवाही करवामां आवी रही छे? ચોક્કસથી જીલન, જે રીતે નાર્કોટેસ્ટ અમદાવાદની જે ટીમ છે બ્યુરોની, તેમના દ્વારા છે તે રાજકોટ પોલીસને બાતમી આપવામાં હતી, તેના આધારે જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી હતી। તેમની પાસેથી 8 કિલો અને 200 ગ્રામ જેટલું ચરસનો જથ્થો પણ ઝડપી પાડવામાં હતો। ત્યારબાદ છે તે પોલીસ દ્વારા છે આ તમામ 4 આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં હતા। જે રીતે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં હતી અને કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ છે તે પણ મંજૂર કરવામાં હતા। ત્યારબાદ હવે પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો પોલીસ દ્વારા છે તે હવે આ તમામ જે 4 આરોપી છે તેમના દ્વારા અગાઉ પણ 2 વખત છે તે ચરસનો જથ્થો લેવામાં આવ્યો હતો અને તે જથ્થો છે તે કોને વેચવામાં હતો તે દિશા તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે। તો સાથોસાથ જે રીતે કાશ્મીરના જે શખ્સનું નામ આપવામાં આવ્યું કે તેમની પાસેથી આ જથ્થો લેવામાં આવતો હતો, તો કાશ્મીરનો શખ્સ કોણ છે તેમની પણ પોલીસ આગામી દિવસોની અંદર પૂછપરછ કરી શકે છે અને આગામી દિવસોની અંદર રાજકોટ પોલીસની ટીમ કદાચ કાશ્મીર જઈ અને એ શખ્સની પણ તપાસ હાથ ધરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છવાઈ રહી છે। જી આભાર રક્ષિત જાણકારી આપવા માટે।